ઓલપાડ તાલુકામાં વીજ કંપનીની બેદરકારીએ વધુ એક પશુનો ભોગ લીધો છે. દાંડી રોડ ઉપર લવાશા ગામ નજીક ચરાવવા ગયેલા આડમોરના પશુપાલકની ભેંસ તૂટેલા જીવંત વીજ તાર સાથે અડી જતા સ્થળ પર તેનું કરુણ મોત નીપજ્યું હતું. જોકે પશુપાલકનો ચમત્કારિક બચાવ થયો છે. સુરત જિલ્લામાં ખાસ કરીને ઓલપાડ તાલુકામાં વીજ કંપનીની લાપરવાહીથી અનેક નિર્દોષ પશુના ભોગ લેવાયા છે. છતાં તંત્રને લગીરે ચિંતા જ ન હોય તેમ કોઈ કામગીરી કરતી નથી. તાજેતરમાં જ ઓલપાડના સેગવા સ્યાદલા ગામે વીજ કંપનીની લાપરવાહીથી નિર્દોષ બે પશુઓના મોત થતાં પશુપાલકની આજીવિકા છીનવાઈ ગઈ છે. જે ઘટનાની હજુ શાહી સુકાઈ નથી ત્યાં જ કાંઠા વિસ્તારના લવાશા ગામ નજીક વધુ એક પશુનો ભોગ લેવાતા તાલુકાની પ્રજામાં રોષ ભભૂકી રહ્યો છે. એટલે વીજળીનો વાયર પડી ગયો તૂટીને ભેંસને કરંટ લાગી મળી ગઈ. મને લાગતો હતો પણ મતલબ પાણી એટલે જોઈએ એટલે હું વાટી ગયો બચી ગયો. આ જોરોજ અમારા ગામના વતની મહેતભાઈ જીવનભાઈ પટેલ પોતાની ભેંસ લઈને ચાલવા માટે ગયા હતા ત્યાં એ ભેંસને કરંટ લાગવાથી મૃત્યુ પામી હતી અને એ જીવન વાયરના સંપર્કમાં આવવાથી ભેંસ તરત મૃત્યુ પામી હતી અને સોમભાઈ બી પોતે ઉમેદભાઈ બચી ગયા હતા કારણ કે એ પણ ત્યાંથી જ સાથ હતા હતા પણ સદી બી અમને વાયર જોઈ લેતા એ બચી ગયા હતા અને એ મોતી અનહાની થતા અટકી ગઈ પરંતુ એમનું જે જીવન દોરી સમાન ભેંસ મૃત્યુ પામી હતી એ માટે ખૂબ જ દુર્ઘટના કહી શકાય. આડમોરના મેઘફળિયામાં રહેતા ઉમેદ જીવન પટેલ પોતાની ભેંસને ચરાવવા માટે રોજની જેમ રાબેતા મુજબ આજે દાંડી રોડ ઉપર ગયા હતા. તે દરમિયાન આડમોરના ગોચર વિસ્તારમાંથી દાંડી ગામને જોડતી વીજ લાઇનનો તૂટેલો વિસ્તાર ચરવા ગયેલી ભેંસ સાથે અડી જતા જ ભેંસ જીવંત વિસ્તારના સંપર્કમાં આવી જતા ભેંસ ત્યાં જ તડફડીને મોતને ભેટી હતી. જ્યારે પશુપાલક ઉમેદભાઈ આગળ જતા અટકી જતા તેમનો ચમત્કારિક રીતે બચાવ થયો હતો. જોકે વીજ કંપનીની બેદરકારી સામે ગ્રામજનોએ અવાજ ઉઠાવતા ભોગ બનનાર પશુપાલકને વળતર આપવાની બાંહેધરી અપાઈ હતી. અમનો પ્રશ્ન છે માસમાં ફીડર પર થોડા અઠવાડિયા 10 દિવસથી પ્રોબ્લેમો વધી ગયા છે ને પિન પંચર હોવાને કારણે ડિસ્ફોલ્ટ હોવાને કારણે ફીડર વારંવાર ફોલ્ટમાં જાય છે તે હવે રેક્ટિફાઈ કરીને ચાલુ કરીશું. ભેંસનું મોત વરસાદ ને પવનને કારણે વાયર તૂટવાથી સંપર્કમાં ભેંસ સંપર્કમાં આવી જવાથી મરણ પામેલું છે. હા ડીબીના નિયમ ડીજીવીસીએલના નિયમ મુજબ વળતર આપવામાં આવશે. આ અંગે વીજ કંપનીને જાણ કરાતા રાંદેર ઝોનમાંથી ડેપ્યુટી ઇજનેર ચૌહાણ આવી પહોંચ્યા હતા. જાણબોર ગ્રામ પંચાયત સભ્ય કિશોર પટેલ સહિતના ગ્રામજનોએ તેમને ઉગ્ર રજૂઆત કરી હતી. જ્યારે ઓલપાડ ખાતેથી પશુ ચિકિત્સક પણ સ્થળ ઉપર પહોંચી પોસ્ટમોર્ટમ કરવાની તજવીજ હાથ ધરી હતી. જોકે તાલુકામાં વીજ કંપનીની બેદરકારીના કારણે વધુ એક નિર્દોષ પશુનો ભોગ લેવાતા હવે તાલુકાની પ્રજામાં રોષ ભભૂકી રહ્યો છે. નરેશ પટેલ, S9 ન્યૂઝ, ઓલપાડ.